हेलो फ्रेंड्स, वेलकम टू प्रगति ऑनलाइन क्लासेस। आज नो सब्जेक्ट आपको मैथ्स के जेमा मैथ्स मा चैप्टर नंबर 1 मा અત્યાર સુધી માં આપણે બે લેક્ચર જોઈ ગયા છે કે જેમાં પહેલા લેક્ચર માં આપણે કોઈ પણ સંખ્યાને અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં કેમ દર્શાવવાની તે શીખેલા। ત્યારબાદ બીજા લેક્ચર માં આપણે અવિભાજ્ય અવયવની રીતનો ઉપયોગ કરીને કોઈ સંખ્યાના લસાઅ અને ગુસાઅ કેવી રીતે ગણવાના તે શીખેલા। જો તમે અગાઉના બે લેક્ચર ન જોયેલા હોય તો સૌથી પહેલા તે બે લેક્ચર જોઈ લેજો, જેથી કરીને આજના ત્રીજા લેક્ચરના દાખલા તમને વધારે સારી રીતે સમજે। તો વધારે બહુ ન કરતા આપણે આજના ત્રીજા લેક્ચરની શરૂઆત કરીએ, એટલે કે આપણે આ ચેપ્ટરમાં પ્રકાર નંબર 3 ની શરૂઆત કરીએ। તે પહેલા વેલા પ્રકાર નંબર 3 ની શરૂઆત કરતા પહેલા આપણે થોડુંક અપટુ બેકગ્રાઉન્ડ તેના વિશે સમજી લઈએ। હવે આપણે જે સમય સંખ્યાઓ શીખવાના છીએ અને એમાં ખાસ કરીને અપૂર્ણાંક, તો કે અપૂર્ણાંક બે પ્રકારના આવે। નંબર 1 શાંત પ્રકારનો અપૂર્ણાંક અને નંબર 2 માથા કૂટવાળો હેરાન કરે એવો અપૂર્ણાંક, અનંત અપૂર્ણાંક। સેલી રીતે સમજી, ધારો કે મારી પાસે અત્યારે ઉદાહરણ તરીકે છે 12/5, તો 12/5 છે અને ધારો કે મારે દશાંશ સ્વરૂપમાં દર્શાવવું, એટલે કે હું ધારો કે 12/5 વડે ભાગાકાર કરું તો 12/5 વડે ભાગાકાર થઈ જશે 2.4, એટલે કે 12/5 વડે ભાગાકાર કરી તો પોઈન્ટ પછી એક આંકડા પછી કિંમત મળે છે અને પછી એમાં શેષ 0 આવી જાય છે, એટલે પછી ભાગાકારમાં આગળ વધે નહીં। પણ એની જગ્યાએ તમે યાદ કરો, આપણે ધોરણ 8 માંથી પાઈ ની કિંમતનો ઉપયોગ કરી છે। પાઈ ની કિંમત આપણે શું લઈ છે? 22/7। હવે તમે નવરા કરો ત્યારે 22/7 વડે ભાગાકાર ઘરે કરજો। આપણે નોડો 22/7 એટલે મોટા ભાગે 3.14 દઈ લે છે, પણ 3.14 એની ખરેખર સાચી કિંમત નથી। તમે 22/7 વડે ભાગાકાર કરો, તમારો એક દિવસ પૂરો થઈ જાય, બે દિવસ પૂરો થઈ જાય, એમ કરતા તમારો આખો મહિનો પૂરો થઈ જશે અને તમે કદાચ એમ આખું બંધ કરીને ભાગાકાર કરી જ જશો ને તો એ તમને પોઈન્ટ પછી એમાં સંખ્યા મળતી જ જશે, મળતી જ જશે, મળતી જ જશે। એમાં એક વખતે તમને શેષ 0 આવશે જ નહીં, તમારો ભાગાકાર ચાલુ ચાલુ રહેશે। તો આ પ્રકારના જે અપૂર્ણાંક છે તેને અનંત અપૂર્ણાંક કહેવાય। ભલે અપૂર્ણાંક કેટલા પ્રકારના કીધા આપણે? તો કે શાંત અપૂર્ણાંક અને નંબર 2 અનંત અપૂર્ણાંક। તો આપણી રીત નંબર 3 આના ઉપરથી જ તે ચાલુ થાય છે। આપણો પ્રકાર નંબર 3 શું છે, એની રકમ શું છે તે આપણે જોઈએ। આપેલ સમય સંખ્યાઓ શાંત સ્વરૂપની છે કે નહીં તે ચકાસો અને જો તે શાંત સ્વરૂપની હોય તો તે મેળવો। તો આપણે આ દાખલામાં કરવાનું શું છે? સૌથી પહેલા આપણી પાસે જે અપૂર્ણાંક હશે તેને આપણે શાંત સ્વરૂપનો છે કે અનંત સ્વરૂપનો છે તે પહેલા એટલે ચેક કરવાનું। જો અનંત સ્વરૂપનો હોય તો ઘણીને ના જ પાડી દેવાની, ચોખ્ખી ના પાડી દેવાની કે આ અનંત સ્વરૂપનો અપૂર્ણાંક હોવાથી તેનું દશાંશ સ્વરૂપ ન મળે એવું કહી દેવાનું। પણ શાંત સ્વરૂપનો હોય તો પછી એનો ભાગાકાર કરીને આપણે દશાંશ સ્વરૂપ મેળવશું। પણ સર, અપૂર્ણાંક આમ રસ્તા ઉપરથી હાઈલો જતો હોય તો એના માથા ઉપર થોડું લઈ હોય કે શાંત સ્વરૂપનો છે કે અનંત સ્વરૂપનો છે? અમને અપૂર્ણાંક જોઈને ખબર કેમ પડે કે શાંત સ્વરૂપનો છે કે અનંત સ્વરૂપનો છે? તો કે ટ્રીક સાવ સિમ્પલ છે, એના માટે સૌથી પહેલા નિયમ જોઈ લઈએ કે કોઈ અપૂર્ણાંકના છેદમાં 2m² ગુણ્યા 5n² પ્રકારનું સ્વરૂપ હોય તો આપેલ અપૂર્ણાંક શાંત સ્વરૂપનો કહેવાય। હવે આ નિયમમાં તો સાહેબ કે વધારે પડતી ખબર પડી નહીં, તો કે આપણે સેલી રીતે યાદ રાખીએ કે તમે જ્યારે કોઈ પણ અપૂર્ણાંકનું સાદરૂપ આપો એના પછી છેદમાં 2 અથવા 5, ફરીથી કહું છું, 2 અથવા 5 સિવાયની કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોવી ન જોઈએ। ફરીથી કહું છું, 2 અથવા 5 સિવાયની કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ન હોવી જોઈએ। ધારો કે 2 અથવા 5 સિવાયની તમને કોઈ પણ અવિભાજ્ય સંખ્યા દેખાય, એટલે કે 3 દેખાય, 7 દેખાય, 11 દેખાય, 13, 17 આવી રીતના કોઈ પણ અન્ય કોઈ અવિભાજ્ય સંખ્યા દેખાય તો તેનું શાંત સ્વરૂપ ન મળે તો તે ફરજિયાતપણે અનંત અપૂર્ણાંક બની જાય। એક દાખલો જોઈએ આપણને એટલે વધારે પડતો આઈડિયા આવે। જેમ કે આપણી પાસે એક્ઝામ્પલ છે 18/125। તો સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલો યાદ કરતા જઈએ, સૌથી પહેલા શું કરવાનું આપણે? તો કે સૌથી પહેલા આપણે અપૂર્ણાંક જે મેળવ્યો છે એનો આપણે પહેલા સાદરૂપ આપ્યું, એટલે કે એના અવિભાજ્ય અવયવ સ્વરૂપે પહેલા ભાગ પાડી નાખી। હવે અવિભાજ્ય અવયવ સ્વરૂપે ભાગ પાડવાનું આપણે પ્રકાર નંબર 1 અને પહેલા લેક્ચરમાં જોઈ ગયા છીએ, એટલે જો હજી ના આવડતું હોય તો પહેલા વહેલા પહેલો લેક્ચર જોઈ લેજો, ત્યારબાદ જ તે તમને આ ભાગ કેવી રીતે મળેલા છે તે તમને સમજાશે। તો 18 ના અવિભાજ્ય અવયવ સ્વરૂપે ભાગ પાડીએ આપણને શું મળશે? તો કે 2 × 3 × 3, 2 × 3 = 6, 6 × 3 = 18, છેદમાં 125 છે ના અવિભાજ્ય અવયવ સ્વરૂપે ભાગ પાડીએ તો શું મળશે આપણને? તો કે 5 × 5 × 5, એટલે કે 5 × 5 = 25 × 5 = 125।
હવે આપણો નિયમ શું તો યાદ કરો મિત્રો ટ્રિક શું હતી કે છેદમાં 2 અથવા 5 સિવાય કાઈ ન હોવું જોઈએ જો એના સિવાય કોઈ અવિભાજ્ય સંખ્યા દેખાય ને તો આગળ દાખલો નહીં ગણવાનો પ્રેમથી દાખલો ત્યાં ત્યાં પતાવી દેવાનો અને દાંત કાઢતા કાઢતા કહી દેવાનું કે આપેલ અપૂર્ણાંક અનંત સ્વરૂપનો છે પણ આપણી ચિત પ્રમાણે અહીંયા છેદમાં 2 અથવા 5 આપેલા છે અને એના સિવાયની કોઈ પણ પ્રકારની અવિભાજ્ય સંખ્યા તો નથી તો આપણે આપેલો અપૂર્ણાંક છે એ શાંત સ્વરૂપનો કહેવાય તો આપણે આનું હવે સાદુરૂપ આપવું પડશે તમ સાદુરૂપ આપીએ તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે તો સંખ્યા ચલો કે એને 18 કહેવાય હવે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 છે એને હું ઘાતાંક સ્વરૂપે લખું એટલે છેદમાં થઈ જશે 5 ની 3 ઘાત હવે સર આનો ભાગાકાર કેમ કરવો કારણ કે 125 નો ભાગાકાર થી કરવો હોય તો 125 નો સાહેબ ઘડિયો આવડવો જોઈએ 125 નો ઘડિયો તો સર કોઈને ન આવડતો હોય તો કરવાનું શું હવે યાદ કરો તમારે 10 વડે ભાગાકાર કરવો હોય 100 વડે ભાગાકાર કરવો હોય 1000 વડે ભાગાકાર કરવો હોય તો મજા આવે કે ન આવે કારણ કે છેદમાં જેટલા ઝીરો હોય એટલા આંકડા ગણીને અને પછી પોઈન્ટ મૂકી દેવાનો હોય તો બસ આ જ એક ટ્રીક છે તમારે છેદમાં ગમે તેમ કરીને 10 લઈ આવવાનો પ્રયત્ન કરવાનો છેદમાં 10 આવી જાય એટલે તમે રાજા અહીંયા શું છે 5 છે મારે છેદમાં 10 જોતા હોય તો સેના વડે ગુણાકાર કરવો પડે તો કે 2 વડે ગુણાકાર કરવો પડે એટલે ધારો કે હું છેદમાં અહીંયા 2 વડે ગુણાકાર કરી નાખું તો છેદમાં 10 આવી જશે પણ બીજી એક સમસ્યા એ છે કે અહીંયા 5 ની 3 ઘાત છે એટલે કે 5 3 વખત છે કે નહીં તો મારે 2 ની એટલે 3 ઘાત જોશે તો તે 10 બરાબર રીતે ગુણાકારમાં આવશે એટલે 5 જેટલી વખત હોય એટલી વખત મારે 2 સામે મગાવવાનો પડે અને આ પ્રમાણે ઊંધું વિચાર ધારો કે અહીંયા 2 ની 3 ઘાત હોત તો મારે શું મગાવવું પડે તો 5 ની 3 ઘાત મગાવવી પડે ઇન શોર્ટ અહીંયા છેદમાં 5 ની 3 ઘાત છે તો હું 2 ની 3 ઘાત વડે ગુણાકાર કરીશ પણ સંસારનો એક નિયમ છે તમે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જાશો તમે કાંઈ લઈને જવાના નથી એવી રીતે ગણિતમાં આ વસ્તુ લાગુ પડે કે તમે આમાં તે ખાલી હાથે જ આવ્યા હતા અને ખાલી હાથે જ જવાના છો આમાં તમે કોઈ પણ વસ્તુ નવી વધારાની લઈ આવી ન શકો અને કોઈ પણ નવી વસ્તુ તમે દૂર ન કરી શકો ભલે ધારો કે હું છેદમાં 2 ની 3 ઘાત વડે ગુણાકાર કરું તો અંશમાં તે ફરજિયાત પણ એને બેલેન્સ કરવા માટે 2 ની 3 ઘાત વડે ગુણાકાર તો કરવો પડે એટલે આપણું નેક્સ્ટ સ્ટેપ થશે 18 ના છેદમાં 5 ની 3 ઘાત કેમ ન અને આપણે વાત કરી પ્રમાણે 2 ના 3 ઘાત અને છેદમાં 2 ના 3 ઘાત એટલે ઉપર નીચે આપણે અંશ અને છેદમાં 2 ની 3 ઘાત વડે આપણે અહીંયા ગુણાકાર કર્યો છે સાદું પાકી તો કે 18 ના 18 એમ ન ગુણ્યા 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 8 હવે છેદમાં શું ભાગાકાર ભાગાકાર થી આપણે એની વાત કરી તો કે 5 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયા 10 અને 2 ની ઘાત કેટલી હતી 3 એટલે અહીંયા થઈ જશે 10 ની 3 ઘાત હવે આપણા માટે સૌ સિમ્પલ એવો દાખલો થઈ ગયો કેમ તો કે 18 ગુણ્યા 8 તો બધાય આવે કેટલા થાય 144 અને 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત એટલે કે જેટલી ઘાત હોય એટલા 1 ની પાછળ 0 મૂકવાનો 10 ની 3 ઘાત એટલે 1 ની પાછળ કેટલા 0 આવે તો કે 3 એટલે થઈ જશે કેટલા તો કે 144 ના છેદમાં 1000 હવે છેદમાં 1000 છે તો આપણે ગણતરી સાવ સિમ્પલ રીતે ભાગાકાર કરી શકીએ કે છેદમાં જેટલા 0 હોય એટલા આકડા પછી પોઈન્ટ મૂકવાનો છેદમાં કેટલા 0 છે 3 0 છે તો 3 આકડા પછી આપણે પોઈન્ટ મૂકી દઈએ એટલે આપણો ફાઇનલ આન્સર થશે 0.144 તો આમ આ પ્રકારના દાખલામાં આપણે સૌથી પહેલા શું કરવાનું સ્ટેપ બાય સ્ટેપ કેતો જાઉં છું સૌથી પહેલા એટલે સ્ટેપ નંબર 1 તમને જે અપૂર્ણાંક આપ્યો છે એનું સૌથી પહેલા અવિભાજ્ય અવયવ સ્વરૂપે સાદુરૂપ આપી દીધું જેથી કરીને અંશ અને છેદમાં કંઈ કોમન અવયવ આવતો હોય તો તે કેન્સલ થઈ જાય હવે એ સાદુરૂપ આપ્યા બાદ છેદમાં ખાસ ચેક કરવાનું કે છેદમાં 2 અથવા 5 ના ગુણાંક જ હોવા જોઈએ તે સિવાય બીજી કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ન હોવી જોઈએ ધારો કે એના સિવાયની કોઈ પણ અવિભાજ્ય સંખ્યા દેખાય છે તો ત્યાંથી આગળ દાખલો ગણવાનો નહીં અને એને તરત તરત અનંત અપૂર્ણાંક ડિક્લેર કરી દેવાનો પણ ધારો કે 2 અથવા 5 જ તમને દેખાય છે એના સિવાયનો કોઈ અવિભાજ્ય સંખ્યા નથી દેખાતી તો પછી તમારે છેદમાં 10 લઈ આવવાનો પ્રયત્ન કરવાનો એટલે કે જો છેદમાં 2 આપેલા છે તો 5 વડે ગુણાકાર કરો અને છેદમાં 5 આપેલા છે તો 2 વડે ગુણાકાર કરો અને ઘાત સામે મેન્ટેન કરવાની છે પછી સૌ સિમ્પલ છે ઉપર અંશમાં ગુણાકાર થશે નીચે છેદમાં આપોઆપ 10 ની ઘાત આવી જશે અને 10 ની ઘાત આવી જાય એટલે એટલા 0 આવે અને એટલા જ આકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે તમને દશાંશ સ્વરૂપમાં પૂરેપૂરો અપૂર્ણાંક છે એ મળી જશે આ પ્રકારના દાખલા બોર્ડમાં 1 માર્કની અંદર અથવા તો 2 માર્કની અંદર પૂછાય છે તો આ જ રીતના દાખલાની હું તમને થોડીક વધારે પ્રેક્ટિસ થાય એના માટે થોડીક તમને એક્સરસાઇઝ આપું છું આશા રાખું કે તમે એક્સરસાઇઝ ઘરે અચૂકથી સોલ્વ કરશો
જેથી કરીને આ જે ગલુડિયા જેવા જાવ સાવ સેલા દાખલા છે એ આપણે ઝડપથી ફાવી જાય અને આના કારણે આપણે બોર્ડમાં 2 માર્કનું નુકસાન ન થાય। જો તમને આ વિડિયો પસંદ આવેલો હોય તો વિડિયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો, જેથી કરીને તેમને પણ તમારી જેમ લાભ મળતો હોય। અને હજુ પણ આપ આ ચેનલમાં નવા હો તો સૌથી પહેલા એ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી અમારી ચેનલ ઉપર મુકાતા દરેક સબ્જેક્ટના લેક્ચર્સ તમને નિયમિતપણે વેલી તકે નોટિફિકેશન સ્વરૂપે મળતા રહે। જય હિન્દ, જય ભારત।